રહ્યો છે અને આ તમામનો શિકાર સુરતના માસૂમ સ્થાનિકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાનો ઉકેલ લાવી કેટલા આરોપીઓની ધરપકડ કરી. સુરત શહેરના એસઓજી શાખાની ટીમ દ્વારા માદક પદાર્થની હેરાફેરી કરતા ઇસમોને ઝડપી પાડ્યા છે. મળતી બાતમીના આધારે સુરત પોલીસે સરફરાઝ ઉકબાલ પટેલ અને ગુલામ ઉર્ફે લાલા બખ્તરખાન જિલાનીને મેફ્રેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા અને બંને ઇસમો પાસેથી 95.6 ગ્રામના અને ₹4,97,000 મેફ્રેડ્રોન ડ્રગ્સના મુદ્દા માલ સાથે કબજે કરી ધરપકડ કરી અને રાંદેર પોલીસ સ્ટેશને NDPS એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક વિશેષ સફળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સુરતની ટીમને મળેલી છે. નવા પોલીસ કમિશનરશ્રીએ ડ્રગ્સના જે સુરતમાં ખાસ કરીને યુવાધન જે છે એ ડ્રગ્સ તરફ વળેલું છે તો એનું નેટવર્ક ખાલી કન્ઝપ્શન માટે નહીં પણ નેટવર્ક જે વેચવાવાળા છે અને સપ્લાય કરવાવાળા છે એના ઉપર ઝીરોઈંગ કરી અને એની ઉપર વોચ રાખી અને ખાસ કરીને જે લોકો મેઇન સપ્લાયર્સ અને મેઇન જે ડીલર છે એની ઉપર વોચ રાખવા સૂચના કરેલી હતી. તો SOGના અમારા જે SM જોશી અને DCBના અને SOGના મિસ્ટર જાડેજા આ બધાની ટીમ વોચમાં હતી. દરમિયાનમાં એક સરફરાઝ ઇકબાલ પટેલ એ પીપરડીવાળા સ્કૂલની પાછળ રહે છે. એ ડ્રગ્સની ડિલિવરી માટે આ ગુલામ ઉર્ફે લાલા બરકત ખાન છે એ નાનપુરાનો વતની છે અને એની પાસે ડ્રગ બોમ્બેથી મગાવી અને અહીંયા સપ્લાય એની પાસે મંગાવતો હતો એની મારફતે વેચાણ પણ કરતો હતો. તો આ બંને લોકોને અમે 95.6 ગ્રામ મેફાડ્રોન ડ્રગ્સ મ્યાઉમાઉ એને આપણી દેશી ભાષામાં કહીએ છીએ અને NDPS એક્ટ હેઠળ માદક પદાર્થ છે એને 4,78,000 કિંમત છે એનો મેફાડ્રોનનો જથ્થો સાથે અમે પકડેલા છે અને જસ્ટ હમણાં એ લોકોની FIR દાખલ થઈ છે એટલે બે એને પકડ્યા છે અમે એક્યુઝને અને એનો ડ્રગનો સપ્લાય ક્યાંથી આવતો હતો અને લોકલ બીજા કોઈ પેટા ડીલર્સ વગેરે કોણ છે એની તપાસ ચાલી રહી છે અને તપાસ દરમિયાન જે ખુલાસા થશે આપની સમક્ષ રજૂ. સાબિર સૈયદ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. કાપોદ્રામાં મમતા પાર્ક સોસાયટી 2માં રહેતા રણછોડ જાદવ લખાણી હાલ નિવૃત્ત છે. તેઓએ વરાછામાં મિની બજાર ખાતે સરદાર સેફમાં સોનાના ઘરેણા રાખ્યા હતા. તેમના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી મંગળવારે પત્નીને સાથે સેફમાં ઘરેણા લેવા માટે ગયા હતા. તેઓ સોનાના ઘરેણા બેગમાં મૂકી તે બેગ મોપેડની ડિક્કીમાં મૂકી સાંજે ઘરે આવ્યા હતા. ઘરની બહાર મોપેડ પાર્ક કરી ડિક્કીમાંથી બેગ કાઢતા હતા ત્યારે એક બાઇક પર આવેલા બે યુવકો રણછોડભાઈના હાથમાંથી બેગની ચીલ ઝડપ કરી નાસી ગયા હતા. બેગમાં સોનાનું મંગળસૂત્ર, સોનાની બંગડી, સોનાની ચૂડી, સોનાના બે બ્રેસલેટ, સોનાની ચેઇન, પેન્ડલ, વિટ્ટી સહિત 5.36 લાખ રૂપિયાના ઘરેણા હતા. ચીલ ઝડપની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. રણછોડભાઈ લખાણી કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સાબિર સૈયદ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. અડાજણના કેનાલ રોડ સ્થિત આવેલ કર્મપૂજા અપાર્ટમેન્ટમાં નિલેશભાઈ નવીનચંદ્ર ટેલર પરિવાર સાથે રહે છે. તેઓના મકાનમાંથી કોઈ અજાણ્યો ચોર ઇસમ ત્રાટક્યો હતો અને મુખ્ય દરવાજાનો નકુચો તોડી કબાટના ડ્રોવરમાં મૂકેલ 2300 સોનાના ઘરેણા તેમજ 2000 રોકડની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જે મામલે ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. કર્મભૂમિમાં કર્મપૂજા ફ્લેટ C202માં સેકન્ડ ફ્લોર પર રહું છું. મારું નામ નિમિતા ટેલર છે. હું ડીએડી સ્કૂલમાં કમ્પ્યુટર ટીચર તરીકે જોબ કરું છું. 12:30 આસપાસ હું ઘરેથી સ્કૂલે જવા માટે નીકળું છું અને લોક કરીને ઘરેથી લાસ્ટમાં હું જ જાઉં છું અને 11:30-12 વાગ્યાની ગાળામાં મારા હસબન્ડ છે તે નીકળે છે મારા છોકરાને લેવા માટે. અને જ્યારે 2:30 ઘરે જમવા આવ્યા ત્યારે જોયું તો ઘરમાં બધું ખુલ્લું હતું અને એણે મને ભૂંસાડી કે તું છે ઘરમાં તો મારો અવાજ નહીં સાંભળ્યો. એમને જોયું બધું ઘરમાં ખોલીને તો બધું લોક તોડેલું હતું અને લોકરમાંથી અમારા જે દાગીના હતા 23.5 તોલા જેટલું અને 1 કિલો ચાંદી અને 2000 રૂપિયા કેસ હતા તે નહીં હતા અને નહીં ચાલી હતી અને બીજી બધી જે સિચ્યુએશન બધું વ્યવસ્થિત જ હતું. ખાલી લોક કબાટની લોક તોડીને લઈ ગયું. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.
ડિંડોલીની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતો 20 વર્ષીય અજય કિશન દેવી પૂજકને 16 વર્ષની છોકરીનું અપહરણ કરી લઈ ગયો હતો. ડિંડોલી પોલીસ પેટ્રોલિંગમાં હોય તેમણે અજયને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના પોલીસ કોલોની પાછળ પાંડેસરા વિસ્તારમાં રહેતી પૂજા ઉર્ફે ટીના રાજુ બસાને ઉમરા પોલીસે ચોરીના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે. પર્વત પાટિયાની ગંગા અપાર્ટમેન્ટમાં રહેતો નિર્મલ ઉત્તમચંદ જૈન પોતાના કામ માટે ભાઠીના નાયરથી સિદ્ધિવિનાયક મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બાઇક સવાર ઇસમોએ તેમની નજર ચૂકવી એક મોબાઈલે તફડંચી કરી પલાયન થઈ ગયા હતા, જે મામલે પોલીસ ફરિયાદ થવા પામી છે. ઉધનાના સત્યનગર પાસે સહયોગ અપાર્ટમેન્ટમાં રહેતો જયદીપ ચિમનભાઈ કુકૈયાને ખટોદરા પોલીસે ચોરીના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. સુરતના પુણા વિસ્તારમાં આવેલ ડીએમડી માર્કેટની સામે જાહેર રોડ પર જિજ્ઞેશ દિનેશ ચંદ્ર પંચાલ પસાર થતા હતા ત્યારે મોટરસાયકલ પર સવાર બે જણા એ સમયે ફરિયાદીના ખિસ્સામાંથી મોબાઈલ લઈ ફરાર થઈ ગયા હતા, જેની જાણ પુણા પોલીસ મથકમાં કરવામાં આવી હતી. પર્વત પાટિયા ચાર રસ્તા પાસે જાહેર રોડ પરથી જયેશભાઈ ભગવાનદાસ કુકરેજા જે વિદ્યાર્થી છે અને B204 નક્ષત્ર નેબ્યુલા પ્રાધિપાક સોસાયટી જહાંગીરપુરા રામદેવ રોડના રહેવાસી છે, તેમને મારુતિ સુઝુકી ફોર વ્હીલ કાર તેમના મિત્ર હિરેનભાઈને આપેલ હતી અને હિરેનભાઈ પાસેથી અગત્યનું કામ છે તેમ કહી પિયુષભાઈ અરવિંદભાઈ દેસાઈ ફરિયાદીની ફોર વ્હીલ કાર લઈ આજ દિન સુધી પરત કરી નથી અને વિશ્વાસઘાત કર્યો છે, જેથી ફરિયાદી જયેશભાઈએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ડિંડોલીના ભેસ્તા નિવાસમાં રહેતા અને ફર્નિચરનું કામ કરતા આકીબ ઉર્ફે માણસ ઇબ્રાહીમ શેખને લીંબાયત પોલીસે ચોરીના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. ઉધનાની પોસ્ટલ સોસાયટીમાં રહેતા મનીષ નેમીચંદ કાવડિયાની રિંગ રોડની ટ્રેક સેન્ટરમાં કાપડની દુકાન આવેલી છે. પ્રતિક ક્રિએશનના માલિક પ્રતિક બિપિન સારડા, લાહોટી એજન્સીના માલિક બિપિન ઘનશ્યામદાસ સાવડા તેમજ ચામુંડા ક્રિએશનના માલિક રતનભાઈ મિલી ભગત રચી કૃત્યને અંજામ આપ્યો હતો. તમામ ઇસમો ભેગા મળી મનીષભાઈ પાસેથી અલગ અલગ સમયે 53,72,300 વર્ક સાડીનો માલ લઈ પેમેન્ટ કર્યું ન હતું. ઉધારી પેટે માલ લઈ 30 દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો કરી ઠગાઈ હાથ ધરી હતી, જે બાબતે સલાબતપુરા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. સાબિર સૈયદ સાથે બિજોલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. શહેરમાં માદક પદાર્થોનો ગેરકાયદેસર વેપાર થઈ રહ્યો છે ત્યારે સુરત પોલીસે ચોપાટી પાસે ટ્રાફિક પોલીસે ફરજ બજાવતા નંબર પ્લેટ વગરની ગાડીની ડિક્કી ખોલતા ગાડીમાંથી ચેકિંગ દરમિયાન પોલીસને દેશી દારૂ ઝડપાયો હતો. નંબર વગરની ગાડી હોવાના કારણે ગુનેગારોને શોધવાની તાજવીજ પોલીસે હાથ ધરી છે. સાબિર સૈયદ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. ડિંડોલી ખારવાસ રોડ પર આવેલ ઓમનગરની શેરી નંબર 1 રહેતા ભગવાન કૌતિકભાઈ જગતાપના મકાનના અજાણ્યા ઇસમોએ નિશાન બનાવ્યું હતું. મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી રોકડા ₹20,000 તથા સોનાનું મંગળસૂત્ર અને સોનાની વીટી તેમજ ચાંદીના કડા જેની કિંમત ₹63,000 થવા પામી છે, જેની મળી ₹83,000 ચોરી મામલે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. મારું નામ ભગવાનભાઈ કૌતિકભાઈ જગતાપ, રહેવાસી 42 નંબર ઓમનગર ખરવાસા રોડ ડિંડોલી. શું થયું આપના ઘરે? મારા ઘરે 18 તારીખની રાતે ચોરી થઈ ગઈ. 2 તાળા તોડી નાખ્યા નકુચા અને સોનાની ચીજવસ્તુ, ચાંદીની ચીજવસ્તુ અને રોકડ ₹2,000 ટોટલ મળી આપણે ₹20,000 ટોટલ મળીને ₹83,000ની ચોરી લખાવેલી છે. તમને કેવી રીતે જાણ થઈ તમારે? 19 તારીખે સવારે 7:30 દરમિયાન અમારા બાજુમાં છોકરો રહે છે, એને મને ફોન કરેલો એટલે મને ખબર પડી અને અમે તરત 19 તારીખે આવ્યા
ઘરે અને કબાટ જોયું, અમે ઘરની હાલત ખરાબ થઈ ગઈ હતી અને જોયું તો ચોરી થઈ ગયેલી હતી, સોના ચાંદી ચાંદીની વસ્તુ અને રોકડ રકમ ગાયબ હતી. કેમ આટલા દિવસ પછી એફઆઈઆર લેવામાં આવ્યો તમારો? એફઆઈઆર લાવ, અમે ધક્કા ખાધા સાહેબ. કયા પોલીસ સ્ટેશન? ડિંડોલી પોલીસ સ્ટેશનમાં. કેટલા દિવસથી ધક્કા ખાવા? 19 તારીખે કમ્પ્લેન્ટ આપેલી, કંટ્રોલ રૂમમાં ફોન કરેલો તો એ લોકો અમને સમજાવતા હતા કે ફલાણી જગ્યાએ ચોરી થઈ ગઈ છે 6 શેરીમાં, એટલે હારવાર તમારી તપાસ થઈ જશે. તો પછી હમણાં કેવી રીતે એ લોકો ગુનો દાખલ કર્યો? હમણાં એટલે પછી રોજ રોજ અમને કહેતા ફલાણા સાહેબ રજા ઉપર છે, ફલાણા સાહેબ કાલ મળશે, એમ કરીને કાલ સુધી ધક્કા ખાધા અમે. મુકેશ ગુરવ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.